नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण जोवाना छे अने गुजराती व्याकरण में रूढ़िप्रयोग जोवाना छे। आ रूढ़िप्रयोग नो भाग 6 आज जोवाना छे। भाग 1 થી 5 ऑलरेडी अपलोड कर चूक्या छे। जो हजी सुधी तमे ना जोया हो तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो। तो आज आप शुरुआत करिए भाग 6 नी। तो प्रथम शब्द छे फाटी पड़वू, तो एनो अर्थ थाय मृत्यु पामवू। फाटी पड़वू एटले शुं थाय, तो के मृत्यु पामवू। बीजो शब्द जोईए ढोळा आववा, तेनो अर्थ थाय वृद्धत्व आववू। ढोळा आववा एटले शुं थशे, तो के वृद्धत्व आववू। फजेती थवी ત્રીજો શબ્દ છે, તો એનો અર્થ થાય બદનામ થવું। ફજેતી થવી એટલે શું થાય, તો કે બદનામ થવું। ચોથું જોઈએ સરસંધાન કરવું, તો એનો અર્થ થાય લક્ષ્યને સાધવું। સરસંધાન કરવું એટલે શું થાય, લક્ષ્યને સાધવું। પાંચમો શબ્દ હિજરત કરવી, કરી જવું, તેનો અર્થ થાય વતન છોડી જવું। હિજરત કરી જવી, તેનો અર્થ શું થાય, તો કે વતન છોડી જવું। છઠ્ઠો શબ્દ ભાવ પાર ઉતરવો, તેનો અર્થ થાય મોક્ષ મળવો। ભાવ પાર ઉતરવો, તેનો અર્થ શું થાય, તો કે મોક્ષ મળવો। સાતમો તેડી લાવવું, તેનો અર્થ થાય બોલાવી લાવવું। તેડી લાવવું એટલે એનો અર્થ શું થાય, તો કે બોલાવી લાવવું। આઠમો શબ્દ જોઈએ હડિયાપાટી કરવી, તેનો અર્થ થાય દોડાદોડી કરવી। હડિયાપાટી કરવી એટલે શું થાય, તો કે દોડાદોડી કરવી। નવમો શબ્દ ટહુંકો પાડવો, તેનો અર્થ થાય મીઠાશથી બોલાવવું। ટહુંકો પાડવો, તેનો અર્થ શું થાય, તો કે મીઠાશથી બોલાવવું। દસમો શબ્દ વાળ ઝડી જવા, તેનો અર્થ થાય વાળ ખરી પડવા। વાળ ઝડી જવા, તેનો અર્થ શું થાય, તો કે વાળ ખરી પડવા। અગિયારમો વંજી બાંધવી, તેનો અર્થ થાય ખટપટિયા બાંધવા। વંજી બાંધવી, તેનો અર્થ શું થાય, તો કે ખટપટિયા બાંધવા। બારમો શબ્દ હૃદય છલકાઈ જવું, તેનો અર્થ થાય આનંદિત થઈ ઉઠવું। હૃદય છલકાઈ જવું, તેનો અર્થ શું થાય, તો કે આનંદિત થઈ ઉઠવું। તેરમો શબ્દ ધ્વજ ફરકાવો, તેનો અર્થ થાય વિજય મેળવવો। ધ્વજ ફરકાવો, તેનો અર્થ શું થાય, તો કે વિજય મેળવવો। ચૌદ શબ્દ જોઈએ, ચૌદમો પાટે ચડી જવું, તેનો અર્થ થાય કામ ધંધે ચડી જવું। પાટે ચડી જવું, એનો અર્થ શું થાય, તો કે કામ ધંધે ચડી જવું। પંદરમો શબ્દ જોઈએ કપટીનું ચપટ થવું, તેનો અર્થ થાય કપટીનો નાશ થવો। કપટીનું ચપટ થવું, એનો અર્થ શું થાય, તો કે કપટીનો નાશ થવો। નવે નેજા પડવા, તેનો અર્થ થાય ખૂબ તકલીફ પડવી। નવે નેજા પડવા, તેનો અર્થ શું થાય, તો કે ખૂબ તકલીફ પડવી। સત્તરમાં હાકા વાકા થઈ જવું, તેનો અર્થ થાય બે બાકડા થઈ જવું। હાકા વાકા થઈ જવું, તેનો અર્થ શું થાય, તો કે બે બાકડા થઈ જવું। માથું ધૂણાવવું, તેનો અર્થ થાય સંમતિ આપવી। માથું ધૂણાવવું, તેનો અર્થ શું થાય, તો કે સંમતિ આપવી। સોપો પડી જવો, તેનો અર્થ થાય શાંતિ છવાઈ જવી। સોપો પડી જવો, એનો અર્થ શું થાય, તો કે શાંતિ છવાઈ જવી। વીસમો શબ્દ જોઈએ આકુળ વ્યાકુળ થવું, તેનો અર્થ થાય ખૂબ ગભરાઈ જવું। આકુળ વ્યાકુળ થવું, એનો અર્થ શું થાય, તો કે ખૂબ ગભરાઈ જવું। એકવીસમો ચણચણાટી થવું, તો એનો અર્થ થાય તાલાવેલી થવી। ચણચણાટી થવું એટલે શું થાય, તો કે તાલાવેલી થવી। બાવીસમો શબ્દ જોઈએ લાઠી કરવી, તેનો અર્થ થાય મજાક કરવી। લાઠી કરવી એટલે શું થાય, તો કે મજાક કરવી। ત્રેવીસમો દેવ જાગી જવા, તો એનો અર્થ થાય નસીબ ફૂલી જવું। દેવ જાગી જવા એટલે એનો અર્થ શું થાય, તો કે નસીબ ખુલી જવા। ચોવીસમો શબ્દ જોઈએ હૃદય દ્રવી ઉઠવું, તેનો અર્થ થાય ખૂબ જ દુઃખી થવું। હૃદય દ્રવી ઉઠવું, તેનો અર્થ શું થાય, તો કે ખૂબ જ દુઃખી થવું। પચીસમાં અગનના શણગાર, તેનો અર્થ થાય અગ્નિના શણગાર। અગનના શણગાર, તેનો અર્થ શું થાય, તો કે અગ્નિના શણગાર। છવ્વીસમો શબ્દ જીવતરમાં દાન દેવા, તેનો અર્થ થાય કુરબાન થઈ જવું। જીવતરમાં દાન દેવા, તેનો અર્થ શું થાય, તો કે કુરબાન થઈ જવું। જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવી કોઈ નવી માહિતી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા સૌ પ્રથમ મળી રહે। આગળ વધીએ 27માં ઈડરિયો ગઢ જીતવો, તેનો અર્થ થાય મહાન પરાક્રમ કરવું। ઈડરિયો ગઢ જીતવો, તેનો અર્થ શું થાય, તો કે મહાન પરાક્રમ કરવું। 28માં સુંગ હોવી, તેનો અર્થ થાય ચિત્રી ચડવી। સુંગ હોવી એટલે શું થાય, તો કે ચિત્રી ચડવી। 29માં ગોઠી જવું, તેનો અર્થ થાય ફાવટ આવવી। ગોઠી જવી, એનો અર્થ શું થાય, તો કે ફાવટ આવવી। 30મો શબ્દ જોઈએ પાસેરામાં પહેલી પોણી, તેનો અર્થ થાય તદ્દન શરૂઆત હોવી। પાસેરામાં પહેલી પોણી, તેનો અર્થ શું થાય, તો કે તદ્દન શરૂઆત। 31માં ઉઠા ભણાવવા, તેનો અર્થ થાય આડું અવળું સમજાવવું।
ઉઠા ભણાવવા એટલે એનો અર્થ શું થાય? તો કે આડું અવળું સમજાવવું. 32મો શબ્દ છે પેટ દેવું, તેનો અર્થ થાય મનની વાત કહેવી. પેટ દેવું એટલે શું થાય? તો કે મનની વાત કહેવી. 33માં ગળવા, તેનો અર્થ થાય બોલતા અચકાવવું. ફરીથી ગળચવા ગળવા, તેનો અર્થ શું થાય? તો કે બોલતા અચકાવવું. 34મો આંખ ભીની થવી, તેનો અર્થ થાય લાગણી સભર થવું. આંખ ભીની થવી એટલે એનો અર્થ શું થાય? તો કે લાગણી સભર થવું. 35માં પોબારા ગળી જવું, તેનો અર્થ થાય નાસી જવું. પોબારા ગળી જવું આવે તો એનો અર્થ શું થાય? તો કે નાસી જવું. 36મો જોઈએ લોહી ઉકળી ઉઠવું, તેનો અર્થ થાય ગુસ્સે થવું. લોહી ઉકળી ઉઠવું તેનો અર્થ શું થાય? તો કે ગુસ્સે થવું. 37મો શબ્દ હરેરી જવું, તેનો અર્થ થાય ના હિંમત થવું. હરેરી જવું એનો અર્થ શું થાય? તો કે ના હિંમત થવું. 38માં કાળા ધોળા કરવા, તેનો અર્થ થાય સ્વાર્થ ખાતર ખોટા કામ કરવા. કાળા ધોળા કરવા તેનો અર્થ શું થાય? તો કે સ્વાર્થ ખાતર ખોટા કામ કરવા. 39માં લીલી સૂકી જોવી, તેનો અર્થ થાય ચડતી પડતીનો અનુભવ કરવો. લીલી સૂકી જોવી એનો અર્થ શું થાય? તો કે ચડતી પડતીનો અનુભવ કરવો. 40માં ઊંધું વેતરવું, તેનો અર્થ થાય ભૂલ કરી બેસવું અથવા ઉલટું કરવું. ઊંધું ચિતર વેતરવું તેનો અર્થ શું થાય? તો કે ભૂલ કરી બેસવું અથવા શું થશે? તો કે ઉલટું કરવું. 41મો શબ્દ જોયું હૈયું કકળી ઉઠવું, તેનો અર્થ થાય હૃદયમાં દુઃખ થવું. હૈયું કકળી ઉઠવું તેનો અર્થ શું થાય? તો કે હૃદયમાં દુઃખ થવું. 42મો શબ્દ વગે કરવું, તેનો અર્થ થાય વ્યવસ્થિત કરવું. વગે કરવું તેનો અર્થ શું થાય? તો કે વ્યવસ્થિત કરવું. 43માં ગમ પડવી, તેનો અર્થ થાય સૂજ સમજ પડવી. ગમ પડવી એનો અર્થ શું થાય? તો કે સૂજ સમજ પડવી. 44માં તડાકો પાડવો તેનો અર્થ થાય એકાએક લાભ થવો. ફરીથી તડાકો પાડવો તેનો અર્થ શું થાય? તો કે એકાલેક લાભ થવો. 45મો શબ્દ જોઈએ ઉડતા પંખી પાડવા, તેનો અર્થ થાય અશક્ય કાર્ય કરી બતાવવું. ઉડતા પંખી પાડવા તેનો અર્થ શું થાય? તો કે અશક્ય કાર્ય કરી બતાવવું. 46માં પાઘડીમાં નવું પીછું ઉમેરવું, તેનો અર્થ થાય પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવી. ફરીથી પાઘડીના નવું પીછું ઉમેરાવું તેનો અર્થ શું થાય? તો કે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવી. 47માં હળી કાઢવી, તેનો અર્થ થાય દોટ મૂકવી. હળી કાઢવીનો અર્થ શું થાય? તો કે દોટ મૂકવી. 48માં જાગ્યા ત્યાંથી સવાર, તેનો અર્થ થાય નવેસરથી પ્રારંભ. જાગ્યા ત્યાંથી સવાર તેનો અર્થ શું થાય? તો કે નવેસરથી પ્રારંભ. 49 જીગર ચીરાવવું, તેનો અર્થ થાય હૃદયમાં વેદના થવી. જીગર ચીરાવવું તેનો અર્થ શું થાય? તો કે હૃદયમાં વેદના થવી. 50મો શબ્દ જાવા નાખવા, તેનો અર્થ થાય વલખા મારવા. ફરીથી જાવા નાખવા તેનો અર્થ શું થાય? તો કે વલખા મારવા. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 7માં લઈશું. અને જો વિડીયો તમને ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.